હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું કાજુ કતરી. વેલકમ ટુ ભક્તિ સ્વાદ કિચન. કાજુ કતરી બનાવવા માટે એક કપ કાજુના ફાડા, પોણો કપ ખાંડ અને અડધો કપ પાણી લો. કઢાઈને મધ્યમ તાપે ગરમ કરો અને તેમાં પાણી અને ખાંડ ઉમેરો. ખાંડ પીગળી જાય ત્યાં સુધી હલાવો. કાજુ કતરી બનાવવા માટે આપણે એક તારની ચાસણી લેવાની છે. કાજુના ફાડાને મિક્સરમાં દળીને તેનો પાવડર બનાવી લો અને તેને ચાળી લો કે જેથી ગઠ્ઠા ના રહે. કાજુનો પાવડર તૈયાર છે. હવે આપણે ચાસણી ચેક કરી લઈએ. એક તાર બને છે એટલે આપણી ચાસણી તૈયાર છે. હવે તેમાં કાજુનો પાવડર ઉમેરો અને સરખી રીતે ભેળવી લો. આ મિશ્રણને આપણે સતત હલાવવાનું છે અને મિશ્રણ જાડું થાય ત્યાં સુધી રાંધવાનું છે. હવે મિશ્રણ જાડું થઈ ગયું છે તેમાં એક નાની ચમચી ઘી ઉમેરો અને સતત હલાવતા રહો. હવે ગેસ બંધ કરી દો અને મિશ્રણને ઠંડુ થવા દો. થોડું મિશ્રણ લઈ તેનો નાનો બોલ બનાવો. હાથમાં ન ચોટે તો બરાબર છે. આ મિશ્રણને ગ્રીસપ્રૂફ પેપરમાં મૂકો અને બતાવ્યા પ્રમાણે મસળો જેથી લીસો લોટ બની જાય. સાવધાની રાખો કે દાજી ન જવાય. હવે વેલણની મદદથી જાડો રોટલો વણી લો. કાજુ કતરીને આપણે ડાયમંડ શેપમાં કાપી લેવાની છે. તો ફ્રેન્ડ્સ, તૈયાર છે આપણી કાજુ કતરી. આ કાજુ કતરી બહુ સરળતાથી બનાવી શકાય છે. જો તમને મારી રેસીપી ગમી હોય તો મારી ચેનલ ભક્તિ સ્વાદ કિચનને જરૂરથી લાઇક અને સબસ્ક્રાઇબ કરજો.